ब्रेक बाद फरी एक बार आपनुं स्वागत छे। तो आपणे वात करी रह्या छे अमदावादना ओढव नारी संरक्षण गृहमां जे युवतीओनो जे सगीराओनो जे वीडियो सामे आव्यो छे तेमां तेमणे जे गंभीर आरोप लगाव्या छे। तेमणे कह्युं छे के तेमणी साथे रेगिंग थाय छे, तेमणे मारवामां आवे छे, तेमणे बंध राखवामां आवे छे ओरडीनी अंदर। आ तमाम आरोपो पर आपणे चर्चा करी रह्या छे, तमाम महानुभाव आपणी साथे जोडायेला छे। नवीन आपणी पासे आवीस। आजे नारी संरक्षण गृह छे त्यांथी सगीराओ पहेला पण भागी छूटेली छे। आ संरक्षण गृहनी अंदर सुरक्षा क्या प्रकारनी होय छे? સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે આ જે નારી સંરક્ષણ ગૃહ છે તેની અંદર આખું લેયર બનાવ્યું છે, ચારો તરફ દિવાલ કોટ હોય છે આખો, તેની ઉપર ફેન્સિંગ પણ હોય છે જે ભાગી ના શકે। પણ પરિસ્થિતિ એવી છે કે ત્યાં 12 જેટલી મહિલા હોમગાર્ડને તૈનાત કરવામાં આવે છે, જે 3 શિફ્ટમાં કામ કરે છે, 4 4 4 8 8 કલાકની જોબ હોય છે। હવે જ્યારે આ ઘટના રોકવા માટે કદાચ આ મહિલા હોમગાર્ડની મહિલાઓ પણ હિંમત કરતી હોય છે, અમને જે સૂત્રો દ્વારા માહિતી મળી છે, પણ જ્યારે પણ આ લોકો અંદર જાય, જ્યારે આ મારાપીટ ચાલતી હોય છે આજે સગીરાઓ સાથે, અને જ્યારે પણ આ લોકો જ્યારે જાય ત્યાં હોમગાર્ડની મહિલાઓ, ત્યારે તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે કે તમે અહીંથી નીકળો, અંદરની જવાબદારી ગૃહ વિભાગ જે ગૃહ જે છે નારી શિક્ષણ ગૃહ એની એની સંચાલકોની છે, તમારે કઈ જરૂર નથી વચ્ચે પડવાની। તો એ સ્પષ્ટ બતાવી આવે છે કે હોમગાર્ડની મહિલાઓને પણ અંદર આવવાની પરમિશન આપવામાં આવતી નથી, કારણ કે તે લોકો કદાચ જાણ કરી દે અથવા તો તે લોકો વિડીયો ઉતારીને આપી દે અથવા કોઈ કઈ પણ રીતે એક ટેન્શન એમને એ પણ હોય છે કે આ હોમગાર્ડની મહિલાઓને પણ અંદર નથી આવવા દેતા। તો એક સવાલ ઉભા કરે છે કે કેમ આ પ્રકારની એ લોકો વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે, હોમગાર્ડની મહિલાઓને ત્યાં સુરક્ષા માટે ઉભી કરવામાં આવી છે, તો શું કરવા તમે અંદર નથી જવા દેતા? જીવજાનજી આપને પૂછવા માંગીશ, આપ માનો છો કે જે રીતે નવીન કહી રહ્યા છે નારી સંરક્ષણ ગૃહ કેટલું સુરક્ષિત છે મહિલાઓ અને સગીરાઓ માટે? જ્યારે આ તો મને અત્યારે ખબર પડી આ પોઈન્ટ તો કે આવી તો હોમગાર્ડ વાળા હેલ્પ કરવા માંગે છે દીકરી બહેનો, પણ આ લોકો અંદર વોર્ડન, એટલે આઈ વુડ રાધર લાઈક ટુ ધેન સે વન થિંગ કે કઈ ખબર નથી પડતી, ઇઝ ધેર સમ નેક્સસ, કઈ દેર ઇઝ અ ડીપર મિનિંગ ટુ ધીસ કે શું કામ આવું થઈ રહ્યું છે, કેમ વોર્ડન પેલી જે રેગિંગ કરે છે એ લોકોને સપોર્ટ કરે છે? આઈ થિંક મારા ખ્યાલે સૌથી પહેલા તો એક્શન શુડ બી ટેકન વિથ ધ વોર્ડન કે શું થઈ રહ્યું છે, કારણ કે અગર આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ તો જે અમે બજેટ ને જોયા છે એના સંરક્ષણ ગૃહના, એ લોકો પાસે ઇનફ પૈસા ગવર્મેન્ટ આપે છે, એટલે પૈસામાં કોઈ તોતા નથી, ઇનફ સુવિધાઓ માટે પૈસા છે, જાણે કે કાઉન્સેલિંગ માટે પૈસા છે, નોર્મલ સુવિધાઓ માટે છે, રહેવા માટે છે, ખાવા માટે છે, બધી સુવિધાઓ છે, પૈસા અપાય છે, પણ એ પૈસા ક્યાં જાય છે હજી ખબર નથી પડી રહી, કારણ કે જોશો તો બધી એક નંબરની ગંદકી હોય છે, નથી બીજા લોકોને કોઈ બેઝિક એમિનિટીઝ મળી રહી। એટલે અગેન કમિંગ બેક કે અગર આ થઈ રહ્યું છે તો આઈ એમ સિરિયસલી સમથિંગ ઇઝ રોંગ, આઈ એમ વન્ડરિંગ કે કેમ કોઈ ઇફેક્ટ કોઈ એવા સ્ટેપ્સ નથી લેવાતા હાયર ઓથોરિટીઝથી તાકી આને દબાવે, કારણ કે આઈ એમ સરપ્રાઈઝ કે અગર આટલું બધું પૈસા ગવર્મેન્ટના આપણા તમારા મારા પૈસા અંદર નખાઈ રહ્યા છે અને આપણી દીકરીઓની હજી આવી બધી બદતર હાલત છે, તો આઈ થિંક ધેર હેઝ બી સમ સ્ટ્રિક્ટ એક્શન ટુ બી ટેકન ઓન ધીસ। પટેલ સાહેબ, જે રીતે રુજાનજીએ વાત કરી, આપની પાસેથી મારે એ જાણવું છે કે નારી સંરક્ષણ ગૃહમાં પોલીસની ટીમ ક્યારે તપાસ અર્થે જતી હોય છે અને માત્ર સંચાલકની જ તપાસ થાય છે, તેમની જ પૂછપરછ કરવામાં આવે છે કે જે સગીરાઓ છે તેમની પણ પૂછપરછ થતી હોય છે? તપાસની રીતમાં તો દરેકની પૂછપરછ થવી જોઈએ, પણ આવા જ્યારે જ્યારે બનાવો બને છે ત્યારે એક તો પહેલું પોલીસ ઉપર કોઈ ને કોઈ રીતે રાજકીય દબાણ આવી જ જતું હોય છે, તપાસ કઈ દિશામાં કરવી અને એના માટે ઘણી વખત સગીરાઓ અથવા ભોગ બનનારાઓ પોતે કંઈ કહેવા માંગતા હોય છે, પણ એમના ઉપર પણ એટલા પ્રકારનો ભય હોય છે કે એ ઘણી સત્ય વાતો છુપા નથી કહી શકતી, અને જે સંચાલકોની પૂછપરછ થાય છે એ સામાન્ય પ્રકારની રૂટીન મુજબની પૂછપરછ થાય છે, એક પણ સંચાલિકાને અથવા તો ટ્રસ્ટીઓને અથવા તો સરકારના કોઈ અધિકારી સાહેબ, આ સંચાલકોને જે નોર્મલ રૂટીન પૂછપરછ થાય છે અને પોલીસ ઉપર જો અગર રાજકીય દબાણ હોય તો જે સગીરાઓ છે તેઓ ભોગ બની રહી છે, તેમનું શું, તેમનું કોણ? આ કાયમથી એ સગીરાઓનું અથવા ભોગ બનનાર સ્ત્રી મહિલાઓનું કોઈનું સરકારમાં કોઈ નથી, એ બિચારા અનાથ થઈને અહીં આવ્યા છે, એમને ખરેખર સરકાર લાખો કરોડો રૂપિયા એમના માટે ફાળવે છે, એમ છતાં એ સંસ્થાની અંદર બહારથી દેખાતી કિલ્લેબંધી જેવી જગ્યા અંદર જાઓ તો એક નર્ક સમાન જગ્યા છે, એના નથી ત્યાં સુવિધા, પાણી, ગંદકી, કેટલી બધી વસ્તુ હોય છે, બધા જ પૈસા ખવાઈ જાય છે, એ તાગરદીનના સંચાલકો, ટ્રસ્ટીઓ અથવા સરકારી અમલદારો કરે છે। પણ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જ્યારે આ નારી સંરક્ષણ ગૃહમાં મીડિયા કોઈ પણ જ્યારે આવા રિપોર્ટ લેવા જાય ત્યારે તેમને કહેવા માંગે છે સમાજ અને કલ્યાણ વિભાગમાં તમે પરમિશન લઈને આવો, તો મારો સવાલ એ છે કે અત્યારે સમાજ અને કલ્યાણ વિભાગ ક્યાં છે?
અત્યારે કેમ એ લોકો સમાજ કલ્યાણ વિભાગ નથી આવી રહી કે આ પ્રકારની ઘટના સામે આવી છે તો તેમને એક્શન લેવું જોઈએ આ સંચાલકો સામે. તો એ સવાલ ઉભા કરે છે કે આ જે બેવડી નીતિ છે અત્યારે પોતાના દિવસો વિતાવી રહી છે, દુઃખદ દિવસો વિતાવી રહી છે, તેમની પાસે કયો રસ્તો બચે છે? પોલીસ તો ચલો નથી કરતી, એટલે મેં કહ્યું કે અગર જ્યુડિશિયરી આ જોઈ રહી છે તો અગર એ લોકો આનું સુઓ મોટો કરે તો બહુ જ સારું થશે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલીસ્ટ ધેટ ઇઝ ધ એક આપણી આશા બંધાશે. પણ એના માટે પણ રાજકીય પ્રેશર અગર નહીં હોય તો કામ થશે. ટુ બી ઓનેસ્ટ, અત્યાર સુધી મેં જોયું છે જ્યુડિશિયરી થોડી મેનેજ થઈ શકે છે, પણ આવા કેસીસમાં નથી થતી અને આવા કેસીસમાં તથસ્ય કામ થાય છે એવું મારો ઇમ્પ્રેશન છે અને મારો આઈડિયા છે. બીજું કે સમાજ કલ્યાણની આઈ થિંક ઉપર વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર એ આવે છે, તો એ લોકો બી આમાં શું કહેવાય સ્ટેપ્સ લઈ શકે છે, એવું નથી કે એ લોકો નથી લઈ શકતા. અને બીજી વાત કે ક્યારના આપણે વોર્ડન ને ત્યાંના જે ઓફિસર છે જે તે નારી સંરક્ષણ ગૃહના જે લોકો ત્યાં જોબ કરે છે, આપણે એ લોકોને કેમ બદલી ના શકીએ? લેટ અસ ગેટ સમ ન્યુ ફ્રેશ પીપલ જે આ બધા સડામાં ના ગૂંચવાયેલા હોય, ના સડામાંથી નીકળી શકે. કારણ કે અલ્ટિમેટલી અગર મેં ક્યારનું સાહેબે કીધું પ્રેશર આવે છે, સાચી વાત છે, બધા કામમાં બધાને પ્રેશર આવે છે એમાં કોઈ જ ડાઉટ નથી. આજે અગર હું કોઈ આઈએએસ ઓફિસર પાસે જઈશ તો એ કહેશે મારી પર પ્રેશર છે, આઈપીએસ પાસે કઈ જે પ્રેશર છે, જ્યુડિશિયરી જઈશ તો પ્રેશર છે. તો પ્રેશરનો તો કોઈ અંત નથી. આજની તારીખમાં તમે કહેશો નાના છોકરો ભણે છે તેને બી પ્રેશર છે, પણ વોટ ઇઝ ધ રિઝલ્ટ? યુ જસ્ટ કાન્ટ, તમારી રિસ્પોન્સિબિલિટી તમે ડિસ્ક્લોઝ ના કરી શકો કે પ્રેશર છે એટલે નથી કરતા, પ્રેશર છે તેટલે નથી કરતા. તો પછી અલ્ટિમેટલી એ જોબ ના કરો ને, છોડી દો એ જોબ. અગર તમને પ્રેશરમાં જ ઇસ્યુઝ છે તો છોડી દો એ જોબ ને. વાય યુ ડુઇંગ ધ જોબ? લેટ મી બી વેરી ઓનેસ્ટ. કારણ કે ઇફ યુ અકાઉન્ટેબલ એન્ડ રિસ્પોન્સિબલ ફોર સમથિંગ એઝ પર યોર જોબ પ્રોફાઇલ, હું તમને એવું નથી કે તમારે જોબ પ્રોફાઇલની બહાર જાઓ. દેન ઇફ યુ નોટ એબલ ટુ ડુ ઇટ, લીવ ઇટ. કારણ કે અલ્ટિમેટલી ના તો આપણે ઇફ યુ બીટ અરાઉન્ડ ધ બુશ એન્ડ ટેલ કે પ્રેશર છે પ્રેશર છે, તો આ તો જો બધી બદતર હાલત થઈ છે. અને નાવ આઈ મીન આઈ રિયલી ડોન્ટ નો, મને પોતાને એ લાગે છે કે અત્યારે હવે કોઈ એક્સટર્નલ ફોર્સ, મેજર એક્સટર્નલ ફોર્સ, યા આઈ વુડ રિક્વેસ્ટ, આઈ વુડ હેવ ટુ ગો ટુ અવર સીએમ કે સીએમ મેડમ આ જોઈ. અને સીએમ મેડમ કેન કેમ શ્યોર, અગર એક વાર સીએમ મેડમ કહેશે તો ઇટ ઇઝ 100% ગોઈંગ ટુ મેક અ ચાન્સ અને મેક અ ડિફરન્સ. એટલે અત્યારે પછી આઈધર જ્યુડિશિયરી હાથમાં હોય અને જ્યુડિશિયરી સુવો મોટો કરે યા સીએમ મેડમ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન પાસ કરે, તો આઈ રિયલી ફીલ કે દેટ કેન મેક અ ડિફરન્સ. બિલકુલ, આપણે ખાસ કરીને સૌથી વધારે પ્રેશર તો અત્યારે મને લાગે છે કે એ સગીરાઓ એ યુવતીઓ પર હશે જેઓ અત્યારે એ દુઃખદ દિવસો એ નારી સંરક્ષણ ગૃહમાં વિતાવી રહી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાતી માટે. તો ઓઢવ નારી સંરક્ષણ ગૃહનો આ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જે સગીરાઓ છે, જે યુવતીઓ છે, જે નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે, તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પર રેગિંગ થાય છે, અહીં આગળ અમાનવીય કૃત્યો થાય છે. હવે સમાજ કલ્યાણ વિભાગ અહીંયા જાગે અને આ નારી સંરક્ષણ ગૃહમાં જઈને પગલા ભરે, અથવા પોલીસ આ સમગ્ર મામલે સુઓ મોટો કરે, તો આ જે પીડિત છે, જે સગીરાઓ છે, તેમનો કોઈ નિકાલ લીગલી આવી શકે તેમ છે. વિશેષમાં અત્યારે આટલું જ. નમસ્કાર.